વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આજે વિશ્વ તમાકુ નિષેધની ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દાહોદમાં વિશાળ રેલીનું આયોજન કરાયું હતું, જેમાં દાહોદ તાલુકાના શાળા ખાતે જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં વિવિધ વિભાગના કર્મચારીઓ તેમજ શહેરીજનો રેલીમાં જોડાયા હતા. ઢોલ નગારા તેમજ વ્યસન મુક્તિના સંદેશ સાથે વિવિધ બેનરો તેમજ સાહિત્ય અને લાઉડ સ્પીકરો દ્વારા શહેરીજનોને વ્યસન થી દૂર રહેવા તેમજ સંદેશો પહોંચાડ્યો હતો. જે લોકો વ્યસન કરી રહ્યા છે તેઓને દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરાઈ હતી. આજના વિશ્વ તમાકુ વિરોધી દિન નિમિત્તે દાહોદ ખાતે વિશાળ રેલીનું એક આયોજન કરવામાં આવેલું છે, જેમાં ગામના નગરજનો, અગ્રણીઓ, ધાર્મિક સંસ્થાઓ, હેલ્થનો સ્ટાફ, વિવિધ વ્યક્તિઓ, વિવિધ આગેવાનો આમાં જોડાયેલા છે. આપણે સૌ જાણીએ છીએ ત્યાં સુધી તમાકુ એ માનવ જાત માટે ખૂબ જ જીવલેણ વસ્તુ છે, અને તમાકુના આધારે, તમાકુના સેવનના કારણે જે રોગો થાય છે, જે કેન્સર, હાર્ટ ડિસીઝ, એ રોગોનું પ્રમાણ વિશ્વમાં ખૂબ જ મોટું છે અને આપણા ત્યાં પણ બી એટલી જ બધી છે. ત્યારે આ વિશ્વ તમાકુ દિનની ઉજવણી નિમિત્તે આપણે એક સંદેશો આપવા માગીએ છીએ કે આવા નશાકારક વસ્તુઓનું, જે બિનઉપયોગી વસ્તુનું સેવન કરવાથી આપણે જ આરોગ્ય આપણે આપણી જાતે જ આપણે એમાં જોખમમાં મૂકીએ છીએ અને આપણા પરિવારને નધારો છોડીને આપણે જઈએ છીએ. ત્યારે આજના આ શુભ દિન નિમિત્તે મારો સૌને સંદેશ છે કે આપણે આ જો બધીથી અથવા આ જો વ્યસનથી આપણે જોડાયેલા હોઈએ તો આજનો આ પુણ્ય દિન છે, બહુ પવિત્ર દિવસ છે, જેમાં આપણે આ આપણા વ્યસનને મુક્ત કરીએ તો માણસો ત્યાં સુધી આપણા આરોગ્ય અને આપણા પરિવાર માટે અને દેશ માટે ખૂબ જ કલ્યાણકારી પગલું ગણાશે. નાગેશ્વર સેન, KTV ન્યૂઝ, ગુજરાતી, દાહોદ.